લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જાહેર કરાયેલા જાહેરનામા અંતર્ગત જામનગર જિલ્લા પોલીસ સતર્ક થઈ ચૂકી છે. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જેએન ઝાલા અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધાની સૂચનાથી જામનગર જિલ્લામાં જામનગર લાલપુર ચોકડી મહાપ્રભુજીની બેઠક નજીક જામનગર ખીજડીયા બાયપાસ ઠેબા બાયપાસ ધ્રોલ હાઇવે સમર્પણ સર્કલ સિક્કા પાટિયા જામજોધપુર કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તાર લાલપુર ગ્રામ્ય વિસ્તાર અને ગુલાબનગર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. જે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનઅધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી, અનઅધિકૃત રીતે થતી નાણાંની હેરફેર તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.